બ્રાઝિલમાં દુનિયાનો પહેલો એવો જીવ મળ્યો છે જે કૂતરા અને શિયાળની ક્રોસબ્રીડ છે, એટલે કે તે અડધું કૂતરું અને અડધું શિયાળ છે, જેના કારણે તેનું નામ ડોક્સિમ રાખવામાં આવ્યું છે. આ એક માદા ડોક્સિમ છે. આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે બ્રાઝિલમાં એક કાર સાથે અથડાતા તે ઘાયલ થઈ હતી. હાલમાં વૈજ્ઞાનિકો દ્વારા તેની તપાસ કરીને જેનેટિક ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યો છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે ડોક્સિમની માતા પેમ્પાસ શિયાળ હતી, જ્યારે પિતા એક પાલતુ કૂતરો છે. વૈજ્ઞાનિકોને ડોક્સિમમાં કૂતરા અને શિયાળના જીન્સ મળ્યા છે, જેના કારણે આના શરીરનો આકાર રંગ બધું મિશ્રિત લાગે છે. ડોક્સિમની અંદર બંને પ્રાણીઓનું વર્તન છે. આના કાન ખૂબ જ પોઈન્ટેડ, જાડા અને રૂવાટીવાળા છે. આ સાથે જ તેનું મોં ખૂબ લાંબુ છે. ક્રોસબ્રીડ હોવા છતાં ડોક્સિમ મનુષ્યોથી દૂર નથી ભાગતી અને પ્રેમપૂર્વકનું વર્તન કરે છે. તે કૂતરાની જેમ ભસે છે, પણ તેની બોડી લેંગ્વેજ શિયાળ જેવી છે. કાયલ ડોક્સિમની સારવાર કરનાર ફ્લાવિયા ફરારીએ કહ્યું કે આ અદ્ભુત જીવ છે. હાઇબ્રિડ હોવા છતાં તે કમાલની છે. જંગલી કૂતરામાં જે આક્રમકતા જોવા મળે છે તે તેનામાં નથી. તે શરમાળ છે. સામાન્ય રીતે તે લોકોથી દૂર રહે છે, પરંતુ સારવાર દરમિયાન તે ડોક્ટર્સ અને સ્ટાફ સાથે હળીમળી ગઈ હતી. જેનેટિક ટેસ્ટમાં જાણવા મળ્યું કે તેની પાસે 76 ક્રોમોસોમ્સ છે, જ્યારે શિયાળમાં 74 અને કૂતરામાં 78 ક્રોમોસોમ્સ હોય છે. યુરો રિપોર્ટ, GSTV.